ખૂબ સરસ કે આબમાં ઝીણી જબુ કે વીજળી ને ઝીણા ઝરમર વરસે મે કેમ છો? તો સ્વાગત છે આપ સૌનું મારા એક નવા વ્લોગ ની અંદર. એન્ડ ગાઈઝ, આજનો વ્લોગ થવાનો છે અમારી કોલેજ એટલે કે ભાષા સાહિત્ય ભવન ગુજરાત યુનિવર્સિટી માં યોજાઈ ગયેલા લોકગીત ગુંજન કાર્યક્રમ પર. એ કાર્યક્રમની થોડીક વિડીયો ક્લિપ આ વિડીયોની અંદર મેં એડ કરી છે, તમે સાંભળજો, બહુ જ મજા આવશે. અને આપણા ગુજરાતી લોકગીતોની વાત કરીએ તો કંઈક અલગ જ મજા છે. કેવી? કે મે દીહી તેવાવી માળવે નયનો રંગે ગયો ગુજરાત રે, મેંદી રંગ લાગ્યો રે. આવા તો ઘણા બધા લોકગીતો છે જે આપણા ગુજરાતમાં ખૂબ જ જાણીતા છે, બરાબર. ત્યાર પછી ગુજરાતમાં જાણે લગ્ન પ્રસંગે પણ ગવાતા ગીતો છે, ઉત્સવ ગીતો છે, હાલરડાઓ છે, ગરબા છે, ભજનો છે. આવા તો બહુ બધા ગીતો છે જે અલગ અલગ પ્રસંગે અલગ અલગ લોકગીતો ગવાતા હોય છે. આ કાર્યક્રમ હતો જેમાં 9 રાઉન્ડ હતા, જેમાં હાલરડાનો સમાવેશ કરી લીધો હતો. ત્યાર પછી લગ્ન પ્રસંગની આખી વિધિસર ગીતો ગવાતા હતા, જેમાં કંકોત્રીથી લઈને દીકરી વિદાય સુધીના ગીતો પણ આવરી લેવામાં આવ્યા હતા, જેમાં ફટાણા પણ હતા. યસ ગાઈઝ. અને ત્યાર પછી ભજન, ગરબા અને છેલ્લે ઉત્સવ ગીત. આવી રીતે ટોટલ 9 રાઉન્ડ હતા. અને તમે સાંભળજો, બહુ જ મજા આવે એવો કાર્યક્રમ હતો, બરાબર. અને સાથે સાથે હું પણ થોડા ઘણા ગીતો ગાતો જઈ. ગાવું એ મારો આમ તો વિષય નથી, પણ આમ ક્યારેક ક્યારેક મજા આવે તો થોડું ઘણું ગાઈ લઉં છું. ઓકે, ચલો તો વિડીયોમાં બન્યા રહો. યસ ગાઈઝ, કેવું સુંદર મજાનું હાલરડું છે કે ગોપાલ મારો પારણીય ઝૂલે રે, ઝૂલાવે ગોકુળની ગોપી રે, ગોપાલ મારો પારણીય ઝૂલે રે. બહુ જ સુંદર શબ્દો છે. અને આપણે ગુજરાતીમાં એક ખૂબ જ જાણીતું હાલરડું છે, શિવાજી મહારાજનું હાલરડું. એના કેવા સુંદર મજાના શબ્દો છે કે હે જીયા ભમા ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આયા બાળ રે, જીજાબાઈ ને આયા બાળ, ધણણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનો આવે, માત જીજાબાઈ ઝૂલાવે બાલુડાને નીંદ રૂનો આવે. યસ ગાઈઝ, કેવું સુંદર મજાનું હાલરડું છે કે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈને આયા બાળ રે, જીજાબાઈને આયા બાળ, ધણણ ડુંગરા ડોલે ને શિવાજીને નીંદર નો આવે. ખૂબ જ સુંદર મજાનું હાલરડું છે. ત્યાર પછી અમે આગળ વધીએ લગ્ન ગીતો તરફ. આપણું એક ખૂબ જાણીતું ગીત છે, મારા નખના પરવાળા જેવી ચુંદલડી. યસ ગાઈઝ, કેવું? હે જ રંગ રે કસુંબલ મેં તો કે જુડાનો લીધો, લીલો તે રંગ વનની વનરાયુનો લીધો, પીળો તે રંગ ઉગતી પૂનમનો લીધો, તાર લીએ ટાંકી નવરંગ ચુંદડી રે મારા, હે નખના પરવાળા જેવી ચુંદડી. યસ ગાઈઝ, આવું સુંદર મજાનું ગીત ગાયું હતું અમારા HOD એટલે કે કાંતિભાઈ માલસતર સાહેબના ધર્મપત્ની શ્રીએ. ચલો તો સાંભળીએ એમના જ કંઠે. પરવાળા તમે સમજો છો, પરવાળા સમજો છો, આ નખના પરવાળા. વિચારતો એ જમાનામાં ચુંદડી પણ એ પરવાળા જેવી કેટલી પાતળી, એટલે એનું મહત્વ એ સમયે જાજુ. તો એ
સુંદર મજાના શબ્દો છે ગીતના. હવે ત્યાર પછી આગળ વધતી લગ્ન પ્રસંગ તરફ જઈએ તો એક અમારા ડૉક્ટર ચિમનભાઈ પટેલ સાહેબે ગાયેલું ગીત સુંદર મજાનું, કે વન રાતે વનમાં મીંઢળ જાજા, મીંઢળ પરણેને ઝાડવા બાળ કુંવારા. આવું સુંદર મજાનું ગીત અમારા પ્રોફેસર સાહેબ એટલે કે ડૉક્ટર ચિમનભાઈ પટેલ સાહેબે ગાયું હતું, એમના જ કંઠે સાંભળ્યા. અને સાથે સાથે એમણે ગાયું હતું જે ઘોર થાય એ ગાયું હતું, હવે એમના જ શબ્દોમાં સાંભળીએ, કારણ કે મને તો બહુ નથી યાદ રહ્યું, એટલે એમના જ શબ્દોમાં સાંભળીએ. ચલો તો સાંભળ્યું, મજા આવી ગઈ. હવે એક સુંદર મજાનું ગીત હતું કે મારી ચૂંદડીનો ઉડી ગયો રંગ રે, મારો સાયબો રિસાણો મારી સાથ રે. યસ ગાઈઝ, આ સુંદર મજાનું ગીત ગાયું હતું દિવ્યા તિવારીએ. સુંદર મજાનો સ્વર છે, સુંદર મજાનો કંઠ છે. ચલો તો સાંભળીએ એમને જ. Thank you.
શું તમારો સ્વર છે, કંઠ છે, સાથે સાથે તબલા પણ વગાડતા હતા તમે, જોયું વિડીયોમાં. યસ ગાઈઝ, તો હવે સાંભળીએ ભગવાન દાસ પટેલ ટીમ, જેમણે એક ગીત ગાયું હતું જે લગભગ આપણા બધાના કંઠે હશે, કે આભમાં ઝીણી જબુ કેવી જળી રે, કે ઝીણા જરમર વરસે મેહ ગુલાબી, ગેમ કરી જાશો ચાકરી રે. આ સુંદર મજાનું ગીત ગાયું હતું જેમાં ધવલભાઈ આહીર હતા, સાથે ભાવેશ બાંભણિયા હતા અને ઘણી બધી બહેનો પણ હતી. ચલો તો સાંભળીએ. સરસ, કે આભમાં ઝીણી જબુ કે વીજળી, ને ઝીણા ઝરમર વરસે મેહ ગુલાબી, કેમ કરી જાશો ચાકરી રે. યસ ગાઈઝ, ખૂબ જ સુંદર મજાનું ગીત હતું. હવે સાંભળીએ રેગડી. તમે સાંભળ્યું હશે નામ રેગડી. આમ તો મને શબ્દો સાંભળવા, આમ રેગડી સાંભળવી ગમે પણ શબ્દો ખબર નહીં, યાદ નથી રહેતા. તો એવા જ સરસ મજાની રેગડી લઈને આવ્યા હતા ઈશ્વરભાઈ દેસાઈ. સાંભળીએ એમના જ કંઠે રેગડી. ઓ મારી નાથ વાળો, મારી પંચો ઓભળો ને, મારી ગળાની દેવી આવો ને ભાઈ, ગોપાલ ગોપાલ, આજ મારી ચડતી વેળા છે, કાલ તારી વેળા થાય લ્યા, આજ મારી નાથ વાળો, મુખ માં મજા કઈ રહી છું લ્યા, વગાડો વગાડો ખૂબ જ સરસ ઈશ્વરભાઈ તમારી રેગડી. અને આપણે જોઈએ છીએ કે દરેક સંસ્કૃતિ, ધર્મ અને દરેક પ્રદેશોમાં અલગ અલગ ગીતો ગવાતા હોય છે. એવી જ રીતે આદિવાસી સમાજમાં ગવાતા ગીતો પણ અમારા પ્રોફેસર સાહેબ એટલે કે આનંદભાઈ વસાવા સાહેબ, જેઓ આદિવાસી સંસ્કૃતિમાં ગવાતા ગીતો પણ લઈને આવ્યા હતા. આ ઉપરાંત તેમણે આપણા લોકગીતો પર, ગીતો પર ઘણી બધી વાત કરી, આપણા ગુજરાતી સાહિત્ય પર પણ વાત કરી. ચલો તો થોડાક સાંભળીએ એમને પણ. વાત તો એ છે કે અહીંયા સાહિત્ય ભણાવાય છે, દેવાતું શિષ્ટ સાહિત્ય, બધી એની જ વાતો થાય છે. લોક સાહિત્યનું પેપર છે, પણ લોક સાહિત્ય વિશે ખાલી વાતો જ કરીએ તો એનો કોઈ અર્થ નથી. રબારીઓમાં ગવાતી રેકડી, બરાબર છે, જ્યાં સુધી તમે સાંભળો નહીં કાનો કાન, ત્યાં સુધી આપણે ભલે વાંચી શકીએ કોઈ કે લખી હોય, પણ એ માત્ર એક અક્ષર છે. અને આપણે જાણીએ છીએ કે આપણી પરંપરામાં લોકગીતો ગવાતા હતા, કારણ કે મોબાઈલ એ આપણી પેઢીનો એક ચમત્કાર છે. એના થોડાક વહેલો ડીજે આવી ગયેલું અને એના થોડાક વહેલા બીજા બધા માઈકો આવી ગયેલા, પણ આ બધું નહોતું ત્યારે પણ મનોરંજન અને જીવન એટલું જ સક્ષમપણે ધબકતું. અને એ ધબકવાનું કારણ એ હતું કે બધી બાબતોમાં આ બધું રિક્રિએશન છે અને એમાં આપણું ઇન્વોલ્વમેન્ટ, માણસનું ઇન્વોલ્વમેન્ટ, એટલે બધા ગાતા હતા, બધા નાચતા હતા, બધા સાંભળતા હતા. અને એમાં કોઈ એક વ્યક્તિગત કોઈ વધારે સારું કરે કે એવું તેવું બધું હરીફાઈઓ નહોતી. આ જીવન જીવવાની તરાહ હોય. મને એવું લાગ્યું કે આપણે બધા ઘણા બધા ગામડા સાથે સંકળાયેલા શહેરોમાં પણ હજુ પણ થોડાક થોડાક તો લોકગીતો ધબકે છે. તો વિદ્યાર્થીઓ રજૂ કરે, અને મેં પહેલાં જ કીધું એમ કે આપણે પહેલી વાર આ વર્ષનો આ કાર્યક્રમ કર્યો, જગ્યાની મુશ્કેલી હતી એટલે એરેન્જમેન્ટની પણ થોડીક અરાજકતાઓ થઈ, પણ મને લાગે છે કે બધું તૈયાર થઈ જશે, પછી આપણી પાસે હોલ હશે, સારી માઇક સિસ્ટમ હશે અને સારી વ્યવસ્થા કરી શકીશું. પણ વાત એ હતી કે 100-100% ઇન્વોલ્વમેન્ટ આમાં થાય. અને અમને એવું કહેવામાં આવેલું કે તમારે માર્કિંગ કરવાનું. આમ
તો લોકગીતની ત્યારે કોઈ લગ્નમાં કોઈને ઇનામ આપી શકે આપણે શું કરો આપતો બરાબર છે જે આમાં જોડાયા છે એ બધા જ જીત્યા છે અને આપણે બધા જ જોડાયા બીજું કે લોકગીતોની રજૂઆત હંમેશા કંઈક સામૂહિક જ નથી હોતી એક ગવડાવે અને બધા જ જઈએ એટલે એનો પણ લાભ લઈ શકાય જો વધારે સરસ રીતે કરવું હોય તો એક ગવડાવે અને બધા જ જઈએ પણ અને લોકગીતમાં લય બહુ મહત્વનું છે લોકગીતોની સાથે જોડાઈએ લોક પહેરવેશ સાથે જોડાઈએ ડાયવર્સિટી એટલે કે આ બધી ભિન્નતા છે અંબારી છે કોઈ આદિવાસી છે કોઈ ક્યાં છે કોઈક કોઈક દરબાર કમ્યુનિટી પણ આ બધા વૈવિધ્યનો આપણે આદર કરીએ સન્માન કરીએ એ ભારતીય અને એ ભારતીયતાનો અનુભવ કરી શકીએ એટલા માટે આ એક ઉપક્રમ હાંકીભાઈની અધ્યક્ષતામાં અને મારા આ સરસ જ્યારે વિદ્યાર્થી તમે ઊભા થશો જે મેં ખાસ ગીતાબેન હા તમે ઊભા થશો અને આગળ આવો છો આપણે આ મિત્રોને ખાસ અને આપણે એમને બહુમાન કરીશું મૂકીને આવ્યા છે એટલું બધું ભોગ આપવો પડતો હોય છે ત્યારે આ બધા કાર્યક્રમો થતા હોય છે એટલે આપણે એમને સહકાર આપો કહેવાનો મતલબ આ છે કે આપણે એમને સહકાર આપો ખૂબ સરસ તો આપણા આનંદ સરે પણ ખૂબ સરસ વાત કરી લોક સાહિત્ય પર તો આપણે જોઈએ છીએ કે અલગ અલગ પ્રદેશોમાંથી અલગ અલગ બોલીના ગીતો આપણને જોવા મળે છે કચ્છી બોલીમાં છે ત્યાર પછી સોરઠમાં આવો કાઠિયાવાડમાં આવો મધ્ય ગુજરાતમાં આવો ઉત્તર ગુજરાતમાં જાઓ દક્ષિણ ગુજરાતમાં જાઓ તમને દરેક પ્રદેશમાં અલગ અલગ બોલીના અલગ અલગ પ્રાદેશિક ગીતો જોવા મળતા હોય છે તો આવી જ રીતે આપણે જોયા અલગ અલગ ગીતો સાંભળ્યા બરાબર અને ખાસ કરીને તો આ સમગ્ર આયોજન કર્યું એવા વિપુલ સર કટારા અને સમગ્ર જેઆરએફની ટીમે આ મોટું આયોજન કર્યું તો એમને પણ ખૂબ ખૂબ આભાર અને છેલ્લે સાંભળી આપણા કાંતિભાઈ માલસતર સાહેબને ધન્યવાદ બસ આનંદ સરે જે વાત કરી એની નીચે હું સહી કરી આપું આપણો આ પહેલો કાર્યક્રમ હતો આ વર્ષનો સામૂહિક કાર્યક્રમ અને અદ્ભુત બહુ મજા પડી અને ખાસ તો આપણી સાથે ચંદ્રકાંત સાહેબ ખૂબ સરસ ભાઈ મહેશભાઈ અને ખાસ કરીને આપણે પણ આપણી સાથે શરૂઆતથી સવારથી જ આપણી સાથે જોડાયેલા છે દિવ્યાબેન દિવ્યાબેન ખાસ આભાર કે મમ્મી પણ ત્યાં ઉપસ્થિત છે હા આવતીકાલ એક વિશિષ્ટ કાર્યક્રમ આપણા વિભાગના દિવ્યાંગ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે તેની લિંક આપણા વોટ્સએપ ગ્રુપમાં દેવામાં આવે છે તો આજે આપણે સૌ સાથે મળીને જે રીતે આખો કાર્યક્રમ માણ્યો એ જ રીતે આવતીકાલે સવારે 10:30 વાગે ગૂગલ મીટ એપની જે લિંક છે એ લિંક ઉપર આપણે જોઈ જઈશું અને એના સંયોજક રાહુલભાઈ સથવારા અને ઈશ્વર આપણા પ્રકાશ ગામિત છે બરાબર તો એમને એક અનોખો કાર્યક્રમ છે છેલ્લા 3 વર્ષથી ખાસ કરીને એમએ પાર્ટ 1ના જે વિદ્યાર્થી જોડાયા છે એમના માટે છેલ્લા 3 વર્ષથી એ બંને મિત્રો અને એમની આખી ટીમ એક સરસ અનોખો કાર્યક્રમ આપી રહ્યા છે તો આપણે બધા જ સવારે 10:30 વાગે એ કાર્યક્રમ